ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સસ્ટેનેબિલિટી કે રંગ થીમ હેઠળ એક દિવસીય પ્રદર્શનનું આયોજન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ પર્યાવરણને ઓછું નુકસાન કરવા વિશે નહીં પરંતુ તેને વધુ સુંદર બનાવી શકે છે જોકે સાઇટ આ શબ્દ ગ્લોબલ વોર્મિંગના પગથિયા ચડતી આજની પેઢી માટે સૂચિત ગુટાર્થ છે આવનારી પેઢી નાની ઉંમરથી જ પોતાના પર્યાવરણને જાણે અને સમજે અને તેનું રક્ષણ કરી અને સંવર્ધન કરે તે હેતુસર ચાણક્ય એકેડેમીના ધોરણ આઠ નવ અને અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા સોળ માર્ચ બે હજાર બાવીસ એટલે કે હોળીની પૂર્વ સંધ્યાએ સસ્ટેનેબિલિટી કે રંગ થીમ હેઠળ સસ્ટેનેબલ પ્રોજેક્ટનું પ્રદર્શન તથા ફૂડ કેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક દિવસીય કાર્યક્રમને કુલ ત્રણ તબક્કામાં યોજવામાં આવેલ હતો જે અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મૂળ ખ્યાલને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અમન ઠક્કર આશ ઠક્કર તથા જાનવી સોની દ્વારા સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ પર્યાવરણમાંથી મળતી વસ્તુનો બગાડ કર્યા વગર કોઈ પણ તહેવાર કેવી રીતે ઉજવી શકાય તેની વિવિધ ઉદાહરણ તથા તહેવારોમાં ઉપયોગી થઈ શકે તેવી પેદાશોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જે અંતર્ગત પ્લાસ્ટિક તથા પોલિએસ્ટરના સ્થાને લાકડા તથા ધાતુની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ વસ્તુઓને થ્રી એટલે કે રિડ્યુસ રીયુઝ તથા રિસાયકલ દ્વારા કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેની સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેરનું પણ આયોજન કરવામાં આવેલ હતું જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું ઉદાહરણ પૂરું પાડનાર ફૂડ પ્રોડક્ટ દ્વારા પ્રેરિત હતો આ ફેરનો નો ચાણક્ય ગ્રુપના સીઈઓ મહેવિસ મેમણ દ્વારા કોઓર્ડિનેશન શિક્ષિકા ઓસાકા રાઠી દ્વારા અને સમગ્ર મેનેજમેન્ટ શાળાના કોમર્સ વિભાગના શિક્ષકો અને કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર આયોજનની સફળતા બદલ સંસ્થાના ચેરમેન વાડીલાલભાઈ સાવલા વાઇસ ચેરમેન સંદીપભાઈ દોશી મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા સીઈઓ મહેવિસ મેમણ તથા શાળાના આચાર્ય કવિતા બારમેડા દ્વારા તમામ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા કચ્છ ટીવી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો